નમસ્તે બાળકો, ધોરણ 4 મારી આસપાસ પાઠ 13મો નદીની સફર. જે વખતે તમે નદીનો પાઠ મેં સમજાવ્યો હતો તેમાં જો કેટલા બધા જો નદી ત્યારે સ્વચ્છ નીકળે ત્યારે કેવી સરસ આસમાની કલરની સ્વચ્છ નદી માછલીઓ ચોખ્ખી દેખાય છે, બરાબર. હવે તમે આમાં જોતાં જોતાં જો કેટલું બધું એમાં ભળે છે અને નદી ગંદી થાય છે. એ ગંદું પાણી દરિયામાં જતા દરિયો પણ અસ્વચ્છ બને છે. હવે તમને હું પાઠ વાંચીને સંભળાવું. હવે પાઠ જુઓ તો તમે નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ તો આપેલા નીચે આપેલા શબ્દો પણ વાંચો. હોડી, વહેતું પાણી, વાદળા, માછલી, પછી જલીય વનસ્પતિઓ, નદી, મોટું જહાજ, તેલ, નદી કિનારો, દુર્ગંધ ફેક્ટરીઓ, પછી કપડાં ધોવા, પ્રાણીઓ તથા બીજા કામમાં બદલાતું શહેર. હવે ચિત્રમાં આ એને શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો તો તમે તમારી વાર્તાનું શિક્ષક પણ આપો. જો આમાં તમારે એનું શિક્ષક આપો, નદીની સફર, ગંદી નદી, પછી સ્વચ્છ નદી, એવા તમે ઘણા શિક્ષકો આપી શકો. જ્યારે નીકળે ત્યારે સ્વચ્છ હોય, પછી ગંદી બને તે. હવે ફરીથી જુઓ કે આ ચિત્રમાં આપેલા શબ્દો સાંભળો. નદી જ્યાંથી શરૂ થાય ત્યાં તેનો રંગ કેવો હોય છે, ત્યારે નદી નીકળે છે ત્યારે કેવો સ્વચ્છ હોય છે ને સરસ મજાનો. અને આસમાની રંગ એટલે ઉપર તો આકાશ દેખાતું હોય અને એનું પ્રતિબિંબ જે નદીમાં પડે એટલે આસમાની નદી કલર એકદમ સ્વચ્છ હોય છે. નદીમાં તમે ત્યાં ખૂબ માછલી હોય છે તો ક્યાંક ઓછી અને ક્યાંક કેટલીક જગ્યાએ મરી લીલો પણ હોય છે. આ માટે શું કોઈ કારણ હોઈ શકે તો આ તમારે ચર્ચા કરવાની છે. નદી ગામમાં પહોંચે તે પહેલાં તમે શું જોયો છો, તો પહોંચે એ પહેલાં શું જોવો તો આપણે શું છે તે કે ઘણો બધો ગંદો કચરો આવે, ફેક્ટરીઓ, પછી ફેક્ટરીઓનો કચરો, પ્લાસ્ટિકની વસ્તુઓ, પછી ગાયને બધાને નવડાવવાના, ઢોરને નવડાવવાના, પછી કપડાં ધોવા, આ બધી પ્રવૃત્તિઓ નદી આગળ ચાલતી હોય છે તે પણ અટકાવવી જોઈએ. હવે કોઈ જગ્યાએ પાણીનો રંગ બદલાઈ ગયો છે, આવું કેમ બન્યું હશે? રંગી કાંઈ પાણીનો રંગ શા માટે બદલાય? એ ફેક્ટરીનો જે રંગવાળો જે કલરવાળો ફેક્ટરીનો જે કેમિકલ નીકળે તેનેથી નદીનો રંગ બદલાય છે. અને ચિત્રમાં જોયેલી કઈ જગ્યાએ તમે રહેવાની પસંદ કરશો શા માટે? તો નદી કિનારાથી થોડે દૂર, એટલે કારણ કે ત્યાં આપણે નદી કિનારે ગંદી હવા આપણને ફેલાય તો રોગચાળો ફેલાય, એટલે થોડે દૂર રહેવું સારું. ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે ત્યાં બદલવા માગો તો શા માટે ને કેવી રીતે, તો શું કરવાનું? કે હું નદીનો કચરો અટકાવીશ, લોકોમાં જાગૃતિ ફેલાવીશ અને સ્વચ્છતા વિશે સમજાવીશ. સ્વચ્છતા એટલે ત્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ન નાખો, ત્યાં નદી પાસે કચરા ટોપલી પણ મોટી રાખવી જોઈએ, જે બધો કચરો નદી કિનારે જે સહેલાણીઓ ફરવા આવે તેમાં નાખે. નદી સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? તો આપણે એના માટે આપણે જનજાગૃતિ ફેલાવી જોઈએ. કારણ કે તેમાં શું કરવાનું કે પશુને નવડાવવાની ન હોય, કપડાં વાસણ નહીં ધોવાના, ફેક્ટરીનો કચરો ન થાય તેના માટે એના ફેક્ટરીના માલિકને સમજાવવાનું, અથવા કોઈ કાયદાકીય જે ગુનો છે તે અટકાવવા માટે આપણે પણ પોલીસને પણ સહારો લઈ શકે છે. જો તમે તમારે નદીનું પાણી પીવું હોય તો કયા ભાગમાં તમે પાણી પીવાનું પસંદ કરશો, શા માટે? તો આપણે કેવી રીતે કરશું? તો આપણે શું કરવાનું હોય તો જ્યાં સ્વચ્છ પાણી હોય ત્યાં આ ભાગમાં આપણે પસંદ કરીએ. હવે જે હવે આપણે પીવું હોય તો ક્યાં પાણીનું પસંદ કરશે? પીવું હોય તો નદી કરે જ્યાં ઉદગમ સ્થાન, જ્યાં પીવાનું ઉદગમ સ્થાન, નદીનું ઉદગમ સ્થાન ક્યાં હોય છે? જ્યાં દેખાય છે ઉદગમ સ્થાન ત્યાંથી આપણે પાણી પીવાનું પસંદ કરીશું. કારણ કે અહીં નદીનું પાણી સ્વચ્છ હોય છે અને એમાં પાણીને જે શરીરને પોષણ આપતા અને આપણને પોષણ આપે તેવા એમાં તત્વો પણ એમાં રહેલે છે, એટલે હાનિકારક તત્વો એમાં હોતા નથી. એટલે ઉદગમ સ્થાનેથી પાણી આપણે રહેવાનું પસંદ કરશું. ચિત્રમાં છેલ્લા ભાગમાં નદી કિનારે મળે છે તે તમે ક્યાંય દરિયો જોયો છે ક્યાં ને એ ફિલ્મમાં કોઈ જગ્યાએ જોયો હોય છે? હવે તમે દરિયો જોયો છે ભાવનગરમાં જે કોળિયાક દરિયો છે તે તમે જુઓ તો અહીંયા દરિયો છે, પણ એમાં તે શું છે કે અહીંયા સિવાય પોરબંદર દ્વારકાનો દરિયો પણ જોવા મળશે. દ્વારકાના દરિયામાં મોટી મોટી હોડીઓ બેસી દરિયા કિનારે મુસાફરી કરી અને તે અને સ્વચ્છ અને અવાજ પણ હોય છે
એમાં હવે દરિયાનું પાણી જે મોજા ઉછળે છે એનો અવાજ પણ આવે છે, જે આપણે ફિલ્મમાં દરેક ફિલ્મમાં તમે જોઈ છે, તમે પિક્ચર જોયા હશે તેમાં નદી કિનારો તમે જોયો હશે, તેમાં તમને જે હોડીઓ ને બધું દેખાય છે ને તે બધું તમને દેખાશે. હવે આમાં તમે નદી કિનારે ક્યાંય ગયા છો, દરિયાના મૂછડે દરિયાના મોજા ઉછળે બરાબર, અને ઉછળે છે ત્યારે હાથમાં બતાવો અને દોરવાના છે. દરિયાનું પાણી પીવા લાયક છે કેમ? દરિયાનું પીવા પાણી પીવા લાયક નથી, કારણ કે દરિયાનું પાણી ખારું હોય છે. એટલે હવે તમે વિચારો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા હોય છે, આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે તેની તમારે ચર્ચા કરવાની છે. હવે એનો બદલાવ કેવી રીતે થાય કે જો પહેલાં સ્વચ્છ નદી હોય, પછી પાછળથી પછી ફેક્ટરીનો કચરો ને બધું આવે, પછી તળાવમાં પણ તળાવ હોય, તળાવ કિનારે ઢોરને નવડાવે, પછી બધા વાહનો ધોવે, છોકરાઓ બધા નદીએ નાવા જાય, એટલે એ બધું અસ્વચ્છ બને છે. હવે આ તમારે જો આ પ્રશ્નો જવાબ આપેલા છે એ PDF ફાઇલમાં હું તમને આપીશ, ત્યારે તમે જોઈ લેજો. હવે પાણી કેવી રીતે ગંદુ થાય છે, તો ચિત્રમાં જોયું કે નદી ગામડા કે શહેરોમાંથી નજીકથી વહેતી નદી હોય એટલે લોકોને પીવાનું પાણી જુદી જુદી રીતે ઉપયોગ કરે છે, કેમ કે કપડાં ધોવામાં, પ્રાણીઓને નવડાવવામાં, વાસણો સાફ કરવાના, આના કારણે નદી પહેલાં જેવી રહેતી નથી. આમાં કેટલીક વસ્તુઓ નાખીને પાણીને ગંદુ બનાવે છે. નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએ આપથી પસાર થાય છે અને તે બદલાય છે. તળાવ મોટા ખાબોચિયા પાણીમાં પણ આવા કારણથી તે ગંદુ થાય છે. તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? નદીમાં તળાવમાંથી. શું તમને લાગે છે કે નદીમાં તળાવનું પાણી ચિત્રમાં નદીની જેમ જ ગંદુ હશે? હા, કારણ કે એમાં આ બધું ઉપરોક્ત કારણો હોવાને કારણે તળાવમાં તો ગંદુ પાણી હોય છે, પણ નદીમાં જ્યાંથી પાણી જે ફિલ્ટર થઈને આપણે ઘેર આવે છે તે અમે નળનું પાણી પીવાનું પસંદ કરશું, એમ તમારે લખવાનું છે. હવે આટલું કરો. આ પ્રવૃત્તિ માટે તમે થોડી સામગ્રી તમારે ઘેરી લાવવાની રહેશે અને વસ્તુઓ રસોડામાંથી મળી રહેશે. મીઠું ખાંડ, હળદર, લોટ ખાવાનો સોડા અને દાળ દરેકને અડધી અડધી ચમચી નાખી, લીંબુનો રસ, સાબુનું પાણી, શરબત, તેલ દરેકને અડધી ચમચી, 5 કે 6 અથવા બોટલ, હવે એ તમારે નાખવાનું છે. જો હવે પ્યાલો અથવા બોટલ અડધે સુધી પાણી ભરી લો, બધામાં સરખું પાણી હોવું જોઈએ, એ ખાતરી કરી લો કે હવે પછી પાણી ભરેલા દરેક પ્યાલામાં અથવા બોટલમાં એક વસ્તુને એક વસ્તુ ચમચી ભરીને ઉમેરો. ઉદાહરણ તરીકે પ્રથમ પ્યાલામાં હળદર, બીજામાં તેલ, ત્રીજામાં સોડા, એ તેને ચમચીથી હલાવો અને જુઓ શું થાય છે. તમારા અવલોકનનું કોષ્ટકમાં લખો. જો હળદર નાખવાથી પાણી કેવું થાય, તેલ નાખવાથી, હળદર નાખવાથી તો પીળો કલર થઈ જાય, પછી ઉપર તેલ નાખવાનું શું થાય, તો પાણી ઉપર તેલ તરે છે, અને બીજો સોડા નાખી તો સોડા નાખીએ તો શું થાય, તો પાણીમાં ફુવારા જેવું થાય છે, જે જાગ જેવું તમને એમાં પરપોટા દેખાશે. હવે આ બધું તમને આવતા પિરિયડમાં તમને અથવા તમને આ કરાવીશ અને અથવા તમે PDF ફાઇલમાં જોઈ લેશો. નદીનો પાઠ હજી આગળ ચાલે છે, તે આગળ હવે સમજાવીશ. અસ્તુ.